वंदे मातरम धोरण 9 चैप्टर नंबर 14 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ बेनी वात आपणे करीए छीए। मित्रों आगला लेक्चरनी अंदर आपणे प्रस्तावना विषयनी थोड़ी घणी भूपृष्ठ विषयनी माहिती मेळवी हती के कहेवाय छे के ऊर्ध्व आकार धरावता भूमिभागना विषमताने भूपृष्ठ तरीके ओळखवामां આવે છે, જે અલગ અલગ સ્વરૂપે તમને જોવા મળે। તો કેવા કેવા સ્વરૂપે જોવા મળે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનો વગેરે દ્રશ્ય તમને જોવા મળે છે। ત્યાર પછી કે ભૂપૃષ્ઠના અલગ અલગ 5 સ્વરૂપ આપવામાં આવ્યા હતા। એ 5 સ્વરૂપ એ વિવિધ દ્રષ્ટિને આધારે જોવા જઈએ તો એને 5 પ્રાકૃતિક વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે। મિત્રો તો પહેલો આપ્યો છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજો આપ્યો છે ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ચોથા નંબર ઉપર છે તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો। ત્યાર પછી 5મો મુદ્દો આપ્યો છે કે દ્વીપ સમૂહો। હવે આને આપણે વિસ્તૃતની અંદર બધા જે વિભાગ છે એ વિભાગને આપણે સમજવાના છીએ મિત્રો, જેની અંદર તમને પહેલો આપ્યો છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ। ઉત્તરનો પર્વતીય આ પ્રદેશ આ વિશે આપણે અહીંયા જાણકારી મેળવવાની છે। તો જોઈએ મિત્રો કે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે એ કહેવાય છે કે હિમાલયની પર્વત શ્રેણી એટલે કે એકબીજાને સમાંતર આ પર્વત શ્રેણી છે એ બનાવવામાં આવેલી છે। કુલ 3 બાજુએ એટલે 3 દિશાની અંદર તમને જોવા મળે છે। તો કે પૂર્વથી પશ્ચિમ, બરાબર છે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તર, આ 3 તો કે ઉત્તરના હિમાલય પર્વતીય પ્રદેશના એકબીજાને સમાંતરે તમને 3 દિશાની અંદર તમને જોવા મળે છે। મિત્રો તો જોઈએ એને, તો અહીંયા ચોપડેની અંદર આપણે આપ્યો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। તો કે ભારતના ઘણા જ મહત્ત્વનો આ પ્રાકૃતિક પ્રદેશ છે। ભારતનો પ્રાકૃતિક પ્રદેશ ને ખૂબ જ કેવો છે મિત્રો, મોટો છે અને મહત્ત્વનો પણ છે, કે જેને આપણે જમ્મુ કાશ્મીરવાળો જે ભાગ કહીએ છીએ, લદ્દાખવાળો, બરાબર છે, તેની અંદર કે હિમાલયની શ્રેણી આવેલી છે। એ શ્રેણી વિશે આપણે આ ચેપ્ટરની અંદર અને આ મુદ્દાની અંદર આપણે ભણવાનું છે મિત્રો। તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી છે। મિત્રો ખાસ સાંભળજો, તો કે ઉત્તરનો જે ભાગ છે એ ઉત્તરના ભાગની અંદર પશ્ચિમથી પૂર્વ કીધું છે, ક્યાં સુધી કીધું છે કે ઉત્તરનો જે ભાગ છે એ ઉત્તરના ભાગની અંદર પશ્ચિમથી પૂર્વ, બરાબર છે, લગભગ 2400 કિલોમીટર જેટલો પથરાયેલો છે। હિમાલયની પર્વત શ્રેણી તરીકેને ઓળખવામાં આવે છે। એને શું તરીકે ઓળખવામાં આવે મિત્રો? હિમાલયની પર્વત શ્રેણીઓ, જેને 3 પર્વત શ્રેણી આપવામાં આવી છે, બરાબર છે, એ આપણે આગળ જોઈશું। તે ચાપ આકાર ધરાવે છે। કેવો આકાર ધરાવે છે મિત્રો? ચાપ, જેમ આપણે ગણિતની અંદર જે રચના દોરતા હોય ને એની અંદર ચાપ મારતા હોય, એ ચાપ કહેવાય કે ઊંધાસી આકારની હોય, જેવા પ્રકારે, તો એ ચાપ છે એવા આકારે આ આપણી પર્વત શ્રેણીઓ છે એ તમને જોવા મળે છે। ઊંધોસી આકાર જેને આપણે કહી શકાય છે। તો એ હિમાલયની પહોળાઈ 240 કિમીથી 240 કિમીથી લઈ અને 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે। વધઘટ એટલે ક્યાં? તો ક્યાંક વધારે પહોળી હોય તો ક્યારેક સાંકડી થઈ જાય, એમ આજે 240 કિમીથી લઈને 320 કિમીનું જે અંતર છે એની અંદર વધઘટ થતી તમને જોવા મળે છે। હિમાલયની કોઈ એકાકી પર્વત નથી, હિમાલય કોઈ એકાકી પર્વત, એકાકી એટલે કોઈ એક પર્વત નથી, એની અંદર હિમાલય એટલે કે એક સાથે ઘણા બધા પર્વતો સાથે જોડાયેલા છે એટલે શ્રેણી છે। શું કહેવાય છે એને? શ્રેણી। શ્રેણી એટલે એક કરતાં વધારે હોય તેને શ્રેણી કહેવાય। એટલે હિમાલય જે પર્વત છે એ એકાકી નથી, એક પર્વતની સાથે બીજો પણ જોઈન્ટ છે, બીજાની સાથે ત્રીજો, એમ આખી શ્રેણી સ્વરૂપે બનેલો છે। પણ અનેકવિધ પર્વત શ્રેણીનું સંકુલ છે, અહીંયા કીધું છે અનેકવિધ પર્વતનું શું છે મિત્રો? સંકુલ છે, એટલે એક પર્વતની સાથે ઘણા બધા પર્વતો છે એ હરોળની અંદર તમને જોવા મળે છે મિત્રો, એટલે એને પર્વત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે।
પશ્ચિમની વાત કરીશ ઉત્તરની બાજુ પશ્ચિમ એટલે કણ આવે અફઘાનિસ્તાન આવે એ અફઘાનિસ્તાનની પૂર્વ તરફ આગળ વધતા ભારત આવે શું આવે મિત્રો ભારત નેપાળ ભૂતાન થઈ અને મ્યાનમાર સુધી પહોંચી શકાય છે તો ઉત્તરના તેનો વ્યાપ છે તો ઉત્તરની અંદર તેનો આ હિમાલયનો વ્યાપ એટલે કે ક્યાં સુધી વિસ્તરેલી તો કે તિબ્બત સુધી ફેલાયેલી છે તે મધ્ય એશિયાની પામીર ગ્રંથિ નામે ઓળખાતી આ મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે મિત્રો એક વાક્યની અંદર કદાચ પૂછાય કે હિમાલય પર્વત શ્રેણી ક્યાં સુધી વિસ્તરેલી છે તો કહી શકાય તો કે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વથી આગળ થઈ ભારત નેપાળ ભૂતાન થઈ અને મ્યાનમાર સુધી અને ઉત્તરનો વ્યાપ છે એ ક્યાં સુધી તો કે તિબ્બત સુધી ફેલાયેલો છે તે મધ્ય એશિયાની પામીર ગ્રંથિના નામે ઓળખાય આ પણ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે કે હિમાલયને એશિયાની જે મધ્ય એશિયા કહેવાય છે એ ગ્રંથિ કયા નામે ઓળખાય છે પર્વત શ્રેણી તો કે પામીરની ગ્રંથિ તરીકે તેને ઓળખવામાં આવે છે મિત્રો સમગ્ર હિમાલય પર્વત શ્રેણીને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેટલી પર્વત શ્રેણીઓ છે અને મુખ્ય બે ભાગની અંદર વહેંચવામાં આવેલી છે તો કઈ કઈ તો કે એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બીજું કીધું છે પૂર્વ હિમાલય પ્રદેશ મિત્રો એટલે આપને ખબર પડે કે જે હિમાલય છે એ ઉત્તરની તરફ પણ આવેલી છે અને પૂર્વ તરફ પણ નીચેના ભાગની અંદર ઢળતી તમને જોવા મળે છે મિત્રો અહીંયા આપણે આગળ જે નકશો આપ્યો છે એ નકશાની અંદર આપણે જોઈશું જેથી કરીને તમને વધારે અંદાજ આવી શકે હવે અહીંયા તમને કીધું છે કે ઉત્તર તો કે આ જે વિભાગ છે આપણો એ ઉત્તરનો છે અને ત્યાંથી જે કીધું છે પૂર્વ એટલે આ બાજુનો પૂર્વ વિભાગ થાય છે આ જે ભાગ છે એ કેનો છે ઉત્તર છે અને અહીંયાથી જે નીચે ભાગ આવે છે એ પૂર્વ તરફ જતો તમને જોવા મળે છે બરાબર છે એટલે આ રીતે આપણી હિમાલય શ્રેણી છે એ તમને જોવા મળતી હતી ત્યાર પછી જોઈએ તો ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ વિશેની આપણે વાત કરવાની છે અહીંયા તો જોઈએ તો આ પ્રદેશના એકબીજાને સમાંતર એવી ત્રણ ગિરિમાળાઓ આવેલી છે એટલે ત્રણ એક શું આવેલી છે પર્વત શ્રેણી એટલે કે ગિરિમાળાઓ તમને જોવા મળે છે એમાં ઉત્તર બાજુની હારમાળા છે એને બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે ઓળખવામાં આવે છે બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ત્રણ ગિરિમાળા છે અને ત્રણ ગિરિમાંથી ઉત્તરની જે બાજુ જે હારમાળા આવેલી છે અથવા શ્રેણી આવેલી છે તો તેને બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે અને તે કહેવાય છે કે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી શ્રેણી છે બરાબર છે સૌથી ઊંચાઈ ધરાવતી શ્રેણી કઈ છે તો કે બૃહદ શ્રેણી કઈ છે બૃહદ બરાબર છે જેના બૃહદ હિમાલય તરીકે તેને ઓળખવામાં આવે છે જેની અંદર 40થી વધુ શિખરો આવેલા છે એ એક શ્રેણીની અંદર જે હારમાળ છે એ હારમાળની અંદર 40થી વધુ શું આવેલા છે મિત્રો શિખરો આવેલા છે બરાબર છે એમાં સૌથી મોટું કયું છે નાનું કયું છે એના વિશે આપણે હમણાં આગળ આપણે વાત કરશું અથવા કેટલા કેટલા મીટરે તે આવેલા છે તેના વિશેની વાત નીચેના કોષ્ટકની અંદર આપણે કરશું મિત્રો શિખરો આવેલા છે જેમ કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં કેવી છે મિત્રો વધુ છે જોજો મિત્રો જે 40 શિખરોથી વધુ શિખરો આવ્યા છે એની એમાંથી સૌથી વધારે ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવતા શિખરો આ હારમાળાની અંદર તમને જોવા મળે છે તેમાં સૌથી વધુ જાણીતું શિખર છે માઉન્ટ એવરેસ્ટ કયું છે મિત્રો આપણે બધા જાણીએ છીએ સૌથી વધુ જાણીતું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ છે 8848 મીટર કેટલી છે મિત્રો 8848 મીટર જેની ઊંચાઈ તરફ જોવા આપણે મળે છે ક્યાં આવેલું છે તો કે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે ક્યાં આવેલું છે તો કે નેપાળ અને ચીનની સરહદે તો શું આવેલું તો કે માઉન્ટ એવરેસ્ટ બરાબર છે તે સૌથી વધારે જાણીતું શિખર તરીકે ઓળખવામાં આવે છે એની ઊંચાઈ કેટલી છે મિત્રો તો કે 8848 મીટર ઊંચાઈ તેની ધરાવે છે
તેને તિબ્બતમાં, હવે તિબ્બતનો જે વિસ્તાર છે તો એના માઉન્ટ એવરેસ્ટને અહીંયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને સાગર મથ્યા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સાગર મથ્યા તરીકે તેને ઓળખવામાં આવે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે. તો બીજો શિખર પણ આવેલો છે એ જ પર્વતમાળાની અંદર, જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તરીકે ઓળખવામાં આવે છે, જે શેના તરીકે ઓળખાય છે? કેટુના નામથી ઓળખાય છે. શેના નામથી ઓળખાય છે મિત્રો? કેટુના નામથી. માઉન્ટ એવરેસ્ટ છે એ વિશ્વનો સૌથી મોટો ઊંચાઈ પર્વત દર્શાવે છે, અને કેટુ છે એ ભારતનો સૌથી મોટો છે મિત્રો શિખર. યાદ રાખજો, વિશ્વનો સૌથી મોટો કે તો કોણ છે? તો કે માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે. એની ઊંચાઈ 8848 મીટર ઊંચાઈ, બરાબર છે. અને ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કહે તો કયું છે મિત્રો? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જેને કેટુના નામથી પણ ઓળખવામાં આવે છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર કહેવામાં આવે છે. ભારતનું સર્વોચ્ચ એટલે કે ઊંચામાં ઊંચું શિખર, સૌથી મોટું એટલે કયું છે મિત્રો? કેટુ. હિમાલયની ત્રણ સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે કે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. સમાંતર એટલે કેવી? તો કે ઉપર જે છે એની નીચે જેમ એમ ત્રણ લાઇનની અંદર તમારે સમાંતર રીતે એક સરખી હરોળની અંદર તમારે આ પર્વત શ્રેણી છે એ તમને જોવા મળે છે. એનો વિડીયો પણ હું આગલા લેક્ચરની અંદર તમને રજૂઆત કરીશ કે આ ત્રણ પર્વત શ્રેણીઓ છે કે જે એક સમાંતર લાઇનની અંદર તમને જોવા મળે છે મિત્રો, જે એકબીજાને લગભગ સમાંતર ફેલાઈ છે. પૈકી આ બૃહદ હિમાલયની અંદર તમે જોવા જાઓ તો જલાલા, નાથુલા, સિપકિલા વગેરે ઉચ્ચ પર્વતીય ઘાટ આવેલા છે. આ પર્વતમાળાની અંદર પણ તમને શું જોવા મળે મિત્રો? ઘાટ જોવા મળે, એટલે કે એ ઊંચાઈ પર્વતવાળા હોય છે, ઓલાથી થોડાક નાના પર્વતો હોય, ઘાટ સ્વરૂપે તમને જોવા મળતા હોય. તો એની અંદર કયા કયા ઘાટ આવેલા છે? તો એક માર્ક્સની અંદર પણ આવો પ્રશ્ન પૂછાય તો લખી શકાય જલાપલા, નાથુલા અને શિપકિલા વગેરે ઊંચા પર્વતીયના ઘાટ તમને જોવા મળે. કઈ શ્રેણીમાં? તો કે બૃહદ શ્રેણી, કે બૃહદ જે હિમાલય પર્વત શ્રેણી છે તેની અંદર આ પર્વત શ્રેણીના ઘાટ તમને જોવા મળે છે. ત્યાર પછી કીધું છે કે યાત્રાધામ કયા કયા આવેલા છે, તો એની અંદર જોઈ શકાય તો કે પવિત્ર યાત્રાધામ ગણાતું એવું માનસરોવર. હકીકતમાં જોવા જઈએ તો બાજુમાં તમને ચીન શબ્દ આપવામાં આવ્યો છે, એટલે ચીનમાં આ હારમાળાની અંદર આવેલું છે. પછી જે તિબ્બતનો ભાગ કહેવાય છે કે જે ચીન અને નેપાળની સરહદ ઉપર આવેલો છે, એટલે ચીનના જે ભાગ બાજુ કહેવાય તો ત્યાં આ માનસરોવર તમને ત્યાં જોવા મળેલું છે. એટલે આ પણ એ કહેવાઈ શકાય કે બૃહદ જે હિમાલયની હારમાળા છે એની અંદર આ માનસરોવર, કે જે પ્રખ્યાત ભારતનું કહેવાય છે યાત્રાધામ છે, ત્યાં આવેલું ગણાય છે. મિત્રો, નીચે તમને અહીંયા એક કોષ્ટક આપેલું કે જેમાં સૌથી ઊંચાઈ ધરાવતો પર્વત, બરાબર છે, એટલું જાણીએ તો માઉન્ટ એવરેસ્ટ છે એ સૌથી વધારે વિશ્વનું મોટા મોટું પર્વત, એટલે 8848 મીટર ધરાવે છે. બીજા નંબર ઉપર આવે છે કેટુ, જે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તરીકે ઓળખાય છે, જેની ઊંચાઈ 8611 મીટર છે. પછી આવે છે કાંચનજંઘા, તો એનું ઊંચાઈ કેટલી છે? તો કે 8598 મીટર. પછી મકાલુ છે તો એની છે 8481 મીટર. પછી છે ધવલગીરી પર્વત, તો કે 8198 મીટર. અને અન્નપૂર્ણા ડુંગર છે એ 8070 મીટર જેટલી ઊંચાઈ ધરાવવામાં જોવા મળે છે મિત્રો. આ આખી પર્વત શ્રેણી છે કે જેની અંદર તમને આ વસ્તુ તમને જોવા મળે છે. આ આપણી પ્રથમ હરમાળ આવેલી હતી, અને તે ઘણી બધી વિસ્તારની અંદર તમને વિસ્તૃત એટલે કે પથરાયેલી તમને જોવા મળે છે. કઈ પર્વતમાળા? તો કે બૃહદ પર્વતમાળા, બરાબર છે મિત્રો. ત્યાર પછીના લેક્ચરની અંદર આ જ ટોપિકનો આગલો જે નીચેથી છે બૃહદ હરમાળા, તેના વિશેની આપણે વાતચીત કરીશું. મિત્રો, કોઈપણ શબ્દની અંદર સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જરૂર જણાય તો કોલ બેક આપજો, અને વધારે બે વખત આ વિડીયોને જુઓ જેથી કરી
તમને વધારે સમજ પડી શકે. અને આની અંદર જે મેન મેન પોઈન્ટ પડતા હોય એ પોઈન્ટ તમારે પાકી બુકની અંદર લખવાના રહેશે મિત્રો. જય હિન્દ. અસ્તુ.